हेलो फ्रेंड्स, आज आपणे डिप्लोमा एंजीनियरिंगना सेमिस्टर सेकंडमा मैथ्स सब्जेक्टना चैप्टर नंबर 3 एटले के डिफरेंशिएशनना पार्ट 3 विषे केटलाक सम्स जोवाना छे। आजे हूँ एक मेथड सॉल्व करीश। आ मेथडना लगभग 6 થી 7 एक्जाम्पल हूँ सॉल्व करीश। आ वीडियो आप मिनिमम 3 થી 4 वक्त एटले के एक सम ने आपणे मिनिमम 3 થી 4 वक्त प्रेक्टिस करवानी छे, एटले के वीडियोमां जोवानो छे અને પછી એને સોલ્વ કરવાનો ટ્રાય કરશો તો આપણને ચોક્કસથી એ સમ સોલ્વ થઈ જશે। મિત્રો, આ જે મેથડ છે એમાં આપણે જોઈએ તો એક્સ અને વાય આ બંનેની વેલ્યુ આપણને અલગ અલગ આપેલી છે। એકચ્યુઅલી અત્યાર સુધી કેવું હતું તો આપણને વેલ્યુ કંઈક આ રીતે આપેલી હતી કે ફાઇન્ડ ડી બાય ડી એક્સ ઓફ લોગ એક્સ, એટલે કે અહીંયા શું હતું એક્સ, તો આપણે એવું ફાઇન્ડ કરતા હતા ડી બાય ડી એક્સ। આવી રીતે કદાચ ક્વેશ્ચન આ રીતે પણ આવતો હતો કે y ઇક્વલ ટુ સાઇન એક્સ હોય તો dy બાય dx શોધો, એટલે કે અહીંયા જે ટર્મ હતો એને આપણે ઉપર લખતા હતા અને જે ઇક્વલ ટુની આ સાઈડ હતું એને નીચે લખતા હતા। તો એ જ રીતે અહીંયા આપ જોઈ શકો છો કે અહીંયા x છે અને અહીંયા t છે, તો આને આપણે આ રીતે લખી શકીએ dx અપોન dt, અને અહીંયા y છે અને અહીંયા t છે તો એને આપણે લખી શકીએ dy અપોન dt। સૌ પ્રથમ આ કોન્સેપ્ટ ક્લિયર થશે કે અહીંયા જે વેલ્યુ હોય એને આપણે ઉપર લખીશું dx, અને ઇક્વલ ટુની આ બાજુ જે વેલ્યુ હોય એને આપણે નીચે લખીશું। જો આ કોન્સેપ્ટ ક્લિયર થશે તો આ સમ આપ ઇઝીલી 2 થી 3 સ્ટેપમાં ગણી શકશો। હવે આ જોઈએ તો સૌ પ્રથમ આપણને x ઇક્વલ ટુ 80² આપેલો છે। જે રીતે નોર્મલી કદાચ x² આપેલું હોય તો એનું વિકલન આપણે 2x કરતા હતા, એવી જ રીતે અહીંયા t² આપેલો છે તો એનું વિકલન થશે 2t। એના સિવાયની જે પણ રકમ આવતી હશે a, b, 3, 4 આ બધા જ ટર્મને આપણે એઝ અ કોન્સ્ટન્ટ તરીકે ગણીશું। અહીંયા જોઈએ તો આપણી જોડે સૌ પ્રથમ છે x ઇક્વલ ટુ 80² અને આપણે ફાઇન કરવાનું છે dx અપોન dt, જે આપણે ઓલરેડી જોયું કે x² ટર્મ અહીંયા અને t² ટર્મ અહીંયા, ઇક્વલ ટુ શું થશે, અહીંયા જે a છે એ આપણો કોન્સ્ટન્ટ છે એટલે હું એને એમનો એમ જ રાખીશ। ત્યારબાદ જેમ x² 2x થાય એમ t² થશે 2t, એટલે આપણે આને લખી શકીએ કે dx અપોન dt ઇક્વલ ટુ 2at। એવી જ રીતે જ્યારે આપણે વાયનું ફાઇન્ડ કરીએ તો એને આ રીતે લખાશે dy અપોન dt, એનું શું થશે મિત્રો, તો અહીંયા 2a કોન્સ્ટન્ટ છે તો એને આપણે એમ જ લખી દઈશું। ત્યારબાદ જેમ xનું વિકલન 1 થતું હતું એવી રીતે tનું પણ અહીંયા થઈ જશે 1, તો આપણે આ લખી શકીએ કે dy અપોન dt ઇક્વલ ટુ 2a, 1 જોડે મલ્ટિપ્લિકેશન થશે એટલે આ થઈ જશે 2a। હવે આપણે શોધવાનું છે dy અપોન dx, તો dy વાળું જે ટર્મ છે એને આપણે ઉપર લખીએ છીએ એટલે કે dy અપોન dt ત્યારબાદ dx અપોન dt ઇક્વલ ટુ dy અપોન dt ટર્મનો આન્સર આવેલો છે 2a, ત્યારબાદ જે dx અપોન dt આન્સર હતો એનો આન્સર આવેલો છે 2at। અહીંયાથી મિત્રો બંનેના છેદમાં dt dt કોમન છે એટલે નીકળી જશે, માટે અહીંયા વધશે dy અપોન dx ઇક્વલ ટુ અહીંયાથી 2 અને 2 કટ થશે, a અને a પણ કટ થશે એટલે ઉપર 1 વધશે અને નીચે આન્સર આવશે t। બસ મિત્રો, ફક્ત આટલું જ કરવાનું છે, xવાળા ટર્મનું ડિફરન્સિએશન અલગથી ફાઇન કરો, ત્યારબાદ yવાળા ટર્મનું ડિફરન્સિએશન અલગથી ફાઇન કરો, dy અપોન dt ત્યારબાદ dx અપોન dt, dt dt કટ થઈ જશે એટલે dy અપોન dx જે આપણે એકચ્યુઅલીમાં ફાઇન કરવાનું છે, અને આમાંથી જે પણ ટર્મ કટ થતા હોય કટ કરી અને અહીંયા આપણે આન્સર ફાઇનલ આન્સર લખી શકીએ છીએ। મિત્રો, આ વિડીયો અથવા તો આ સમ 3 થી 4 વખત એકચ્યુઅલી જુઓ તો આપણને ખબર પડશે કે આના સ્ટેપ કઈ રીતે લખાય છે। એકચ્યુઅલી બધા વિદ્યાર્થી મિત્રો ફક્ત આન્સર ઉપર ફોકસ કરતા હોય છે, પરંતુ કયું સ્ટેપ ક્યાં લખે છે એનો એમને કોઈ જ ખ્યાલ હોતો નથી, જેથી ઓછા માર્ક આવે છે ને પછી એક જ ક્વેરી આવે છે કે બધું જ લખ્યું હતું છતાં પણ ફેલ થયા। માટે આ સ્ટેપને ધ્યાનથી જુઓ, આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ આપ જોઈ શકો છો, ફક્ત 4 અને 5 સ્ટેપ લખવાથી આપણો આન્સર આવી શકે છે અને આ ક્વેશ્ચન એક્ઝામમાં 3 થી 4 માર્ક્સનો પૂછાય છે। ત્યાર પછીનો ક્વેશ્ચન જોઈએ, x ઇક્વલ ટુ a cos થીટા અને y ઇક્વલ ટુ b sin થીટા। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે થીટાવાળું ટર્મ આવ્યું, ત્યાં હતું tવાળું, તો અહીંયા થીટાવાળું ટર્મ છે તો લેફ્ટ સાઈડનાને આપણે આવી રીતે લખીશું dx અપોન, અહીંયા થીટાવાળું છે એટલે d થીટા, અહીંયા આ ખાસ ધ્યાન રાખવું। હવે આપણને ખબર છે a કોન્સ્ટન્ટ છે તો એને એમનો એમ જ લખીશું,
અને કોસ થીટાનું વિકલન થાય છે માઇનસ સાઇન થીટા. બસ એવી જ રીતે આપણે વાય માટે ફાઇન્ડ કરીશું, એટલે કે ડીવાય બાય ડી થીટા ઇક્વલ ટુ બી કોન્સ્ટન્ટ છે, ત્યારબાદ સાઇન થીટા, સાઇન થીટાનું વિકલન થશે કોસ થીટા. બસ મિત્રો આ જ આપણો આન્સર છે. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે ડીવાય બાય ડીએક્સ. તો આપણે લખી શકીએ કે ડીવાય બાય ડી થીટા અપોન ડીએક્સ અપોન ડી થીટા ઇક્વલ ટુ, આ જે ડીવાય બાય ડી થીટા હતો એનો આન્સર આવ્યો છે બી કોસ થીટા. ત્યારબાદ ડીએક્સ અપોન ડી થીટા એનો આન્સર આવ્યો છે માઇનસ એ સાઇન થીટા. હવે આ ડી થીટા ડી થીટા કટ થઈ જશે, એટલે આપણે આવી રીતે લખી શકીએ કે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ, અહીંયાથી કંઈ કટ થતું નથી, આ માઇનસ સાઇનને આપણે કોમન રાખીએ છીએ, બી અપોન એ. અને કોસ થીટા અપોન સાઇન થીટા આપણને ખબર છે કે કોટ થીટા થાય છે, તો આપણે એને લખી શકીએ છીએ કે કોટ થીટા. મિત્રો એક બે અને ત્રણ સ્ટેપમાં જ આનો આન્સર આવે છે, પરંતુ આપણે આ મેથડ યાદ રાખવાની કે જ્યારે એક્સ અને વાયની વેલ્યુ અલગ અલગ આપેલી હોય ત્યારે પ્રથમ ડી એક્સ અપોન ડી થીટા, ત્યારબાદ ડીવાય અપોન ડી થીટા શોધી લેવું, અને એ પછી ડીવાય અપોન ડી થીટાવાળું પદ પહેલાં લખવું અને એની નીચે લખવું ડીએક્સ અપોન ડી થીટા, કે જેથી આપણને ડીવાય અપોન ડીએક્સનો આન્સર આસાનીથી મળી શકે. સેમ ટુ સેમ ક્વેશ્ચન છે બીજો, એક્સ ઇક્વલ ટુ એ સેક થીટા અને વાય ઇક્વલ ટુ બી ટેન થીટા. મિત્રો હવે આપણને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા આપણે શું લખવાનું છે. અહીંયા આપણે લખીશું ડીએક્સ અપોન ડી થીટા, એક્સ આ બાજુવાળું પદ છે અને ઇક્વલ ટુની પેલી બાજુવાળું થીટાવાળું છે. અહીંયા એ કોન્સ્ટન્ટ છે એટલે આપણે એને એમ જ રાખીએ છીએ. સેક થીટાનું થશે સેક થીટા ઇન્ટુ ટેન થીટા. એવી જ રીતે અહીંયા વાયનું ફાઇન્ડ કરીએ તો આપણે લખીશું ડીવાય અપોન ડી થીટા, અને જોઈએ તો બી કોન્સ્ટન્ટ છે એટલે બી એમને એમ જ લખી દઈશું, અને ટેન થીટાનું વિકલન થાય છે સેક સ્ક્વેર થીટા. બસ મિત્રો હવે આપણે જે ડીવાય બાય ડી થીટા ફાઇન કરીએ છીએ, એટલે કે ડીવાય અપોન ડી થીટા, ત્યારબાદ ડીએક્સ અપોન ડી થીટા ઇક્વલ ટુ ડીવાય અપોન ડી થીટાનો આન્સર કંઈક આ પ્રમાણે હતો, બી સેક સ્ક્વેર થીટા, અને નીચે ડીએક્સ અપોન ડી થીટા એનો આન્સર આવ્યો હતો એ ઇન્ટુ સેક થીટા ઇન્ટુ ટેન થીટા. ત્યારબાદ ડી થીટા ડી થીટા કટ થઈ જશે, આપણો આન્સર આવશે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ, મિત્રો અહીંયા સેક અને એક સેક કેન્સલ થશે એટલે ઉપર વધશે બી સેક થીટા અપોન, નીચે વધશે એ ઇન્ટુ ટેન થીટા. આમ તો આટલો આન્સર ચાલે, પરંતુ હજુ આપણે આ જે સેક અને ટેન છે એ તમને આવી રીતે લખી શકીએ છીએ, બી અપોને સેક થીટાને કહેવાય છે વન અપોન કોસ થીટા, એટલે નીચે આવશે કોસ થીટા, અને ટેન થીટાને આપણે કહી શકીએ છીએ કે સાઇન થીટા અપોન કોસ થીટા. મેં ડાયરેક્ટલી અહીંયા લખેલું છે ટેન ઇક્વલ ટુ સાઇન અપોન કોસ થાય, મેં ડાયરેક્ટલી એને ઉપર લખેલું છે. અહીંયા જોઈએ તો કોસ થીટા કેન્સલ થઈ જશે એટલે લાસ્ટમાં વધશે બી અપોન એ, નીચે સાઇન થીટા છે, જો આ સાઇન થીટાને આપણે ઉપર લખીએ તો આપણે આવું લખી શકીએ છીએ બી અપોન એ કોસેક થીટા. મિત્રો આ ત્રિકોણમિતિના સૂત્રો છે કે સાઇન થીટાને ઉપર લઈ જઈએ તો એ કોસેક થીટા થઈ જશે. ત્યારબાદ એના જેવો જ એક સમ છે, પરંતુ અહીંયા એક મેથડની કમ્બાઈન કરેલી છે જે આપણે ઓલરેડી પાર્ટ ટુમાં શીખી ગયા હતા કે આ કોના જેવું દેખાય છે, એટલે કે એક્સની એન ઘાત જેવું, એ મેથડથી આપણે આને સોલ્વ કરીશું. તો નોર્મલી આપણે આ સૌ પ્રથમ આવી રીતે જ ગણીશું કે ડીએક્સ અપોન ડી થીટા ઇક્વલ ટુ, હવે અહીંયા જોઈએ કે એ ઇન્ટુ સાઇન ફોર થીટા, એમાં એ કોન્સ્ટન્ટ છે. હવે સાઇન ફોર થીટા આપણને ખબર છે કે સાઇન ફોર થીટા માટે આપણે એવું ધારીએ છીએ કે આ એક્સની એન ઘાત જેવું છે, તો જે ઘાતમાં હશે એ આગળ આવી જશે અને ઘાતમાંથી એક માઇનસ થઈ જશે. ત્યારબાદ આપણે જેના બરાબર એક્સ ધાર્યો હોય એનું ડિફરન્સીએશન એટલે કે વિકલન આપણે બાજુમાં કરીએ છીએ, આપણે સાઇન થીટા બરાબર એક્સ ધાર્યો હતો તો અહીંયા લખી દઈશું સાઇન થીટા ઇક્વલ ટુ આવશે ફોર ઇન્ટુ એ સાઇન ક્યુબ થીટા ઇન્ટુ સાઇન થીટાનું થઈ જશે કોસ થીટા. આવી જ રીતે આપણે ડીવાય બાય ડી થીટા ફાઇન કરીશું, એમાં પણ આ જ રીતે કરવાનું છે, બી કોન્સ્ટન્ટ છે એટલે એને એમ જ લખી દઈશું, ત્યારબાદ આ એક્સની એન ઘાત જેવું છે, તો જે ઘાતમાં હશે એ આગળ આવશે અને ઘાતમાંથી એક ઓછો થઈ જશે, અને જેના બરાબર એક્સ ધાર્યો હતો એનું વિકલન આપણે બાજુમાં કરી દઈશું. એ જ રીતે આનો આન્સર આવશે ફોર ઇન્ટુ બી
કોસ ક્યુબ થીટા ઇન્ટુ હવે કોસ થીટાનું થઈ જશે માઇનસ સાઇન થીટા. નોર્મલી આપણે સાઇન સ્ટાર્ટિંગમાં લખતા હોઈએ છીએ. બસ મિત્રો, આપણે બંનેના ઇક્વેશન ફાઇન કરી દીધા છે. હવે આપણે જે રીતે ફાઇન કરતા હતા કે ડીવાય અપોન ડી થીટા અપોન ડીએક્સ અપોન ડી થીટા, અહીંયા થીટા થીટા કેન્સલ થઈ જશે. ત્યારબાદ ડીવાય બાય ડી થીટાવાળું ટર્મ આપણે પહેલાં લખીશું, એટલે કે માઇનસ ફોર બી કોસ ક્યુબ થીટા ઇન્ટુ સાઇન થીટા, અને નીચે આવશે ડીએક્સ અપોન ડી થીટાનો આન્સર, એટલે કે ફોર એ સાઇન ક્યુબ થીટા ઇન્ટુ કોસ થીટા ઇક્વલ ટુ, અહીંયા થશે ડીવાય બાય ડીએક્સ, અહીંયાથી ફોર કેન્સલ થશે. ત્યારબાદ ઉપર જોઈએ તો કોસની ત્રણ ઘાત છે, નીચે એક કોસ છે, એટલે પહેલાં તો માઇનસ લખી દઈએ. ત્યારબાદ બી અપોન એ, ઉપર કોસની ત્રણ છે, નીચે એક જ કોસ છે, એટલે ઉપર વધશે કોસ સ્ક્વેર થીટા. એવી જ રીતે ઉપર એક સાઇન છે, નીચે ત્રણ સાઇન ક્યુબ થીટા છે, એટલે નીચે વધશે સાઇન સ્ક્વેર થીટા. અને આપણે નોર્મલી જોઈએ તો આવી રીતે લખાય કે માઇનસ બી અપોન એ. અને આગળના સમમાં જોયું હતું કે કોસ અપોન સાઇન બરાબર કોટ થાય છે, માટે આપણે લખી શકીએ છીએ કોસ સ્ક્વેર થીટા. મિત્રો, જ્યારે આ પ્રકારનો સમ આવે ત્યારે થોડું આપણે ધ્યાન રાખીશું કે અહીંયા એક્સની વેલ્યુ છે એ તો નોર્મલી આપણને મળી જશે કે ડીએક્સ અપોન ડી થીટા ઇક્વલ ટુ, એ કોન્સ્ટન્ટ છે તો એમનો એમ જ મૂકી દઈશું, અને સાઇન થીટાનું થઈ જશે કોસ થીટા. મિત્રો, જ્યારે વાયનું આપણે ફાઇન કરતા હોઈએ ત્યારે બ્રેકેટ આપેલું છે, તો સૌ પ્રથમ હજુ હું વિકલન કરતો નથી, ફક્ત વાયની વેલ્યુ સિમ્પ્લિફાય કરીને લખું છું. એને અંદર મલ્ટીપ્લાય કરી દઈએ તો આ રીતે લખાશે એ પ્લસ એ કોસ થીટા, એટલે કે આ જે એ છે એ વન સાથે પણ મલ્ટીપ્લાય થશે અને કોસ થીટા સાથે પણ. બસ હવે આપણે નોર્મલી જેમ પ્રોસેસ કરતા હતા કે ડીવાય અપોન ડી થીટા ઇક્વલ ટુ, એ કોન્સ્ટન્ટ છે પણ એની સાથે બીજું કોઈ ટર્મ નથી, તો એનું થઈ જશે ઝીરો પ્લસ, અહીંયા થશે એ કોન્સ્ટન્ટ છે એટલે એ જ, અને કોસ થીટાનું થશે માઇનસ સાઇન થીટા. તો નોર્મલી આનો આન્સર આવી રીતે આવશે કે ડીવાય અપોન ડી થીટા ઇક્વલ ટુ, અહીંયા ઝીરો થઈ ગયું, માઇનસ સાઇન થીટા અને એ, એટલે કે માઇનસ એ સાઇન થીટા. બસ આટલું જ યાદ રાખવાનું છે. હવે નોર્મલી આપણે જેમ ગણીએ છીએ તેમ ડીવાય અપોન ડી થીટા ડિવાઈડ બાય ડીએક્સ અપોન ડી થીટા ઇક્વલ ટુ માઇનસ એ સાઇન થીટા અપોન એ કોસ થીટા. ડી થીટા ડી થીટા કટ થઈ જશે. નોર્મલી આટલું વધશે કે ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ, અહીંયા એ કેન્સલ થઈ જશે, જ્યારે વધશે માઇનસ સાઇન થીટા અપોન કોસ થીટા, એટલે કે ટેન થીટા. મિત્રો, જો આપણને આ ઇક્વેશન ના આવડતા હોય તો હું અહીંયા લખી રાખું છું કે સાઇન થીટા અપોન કોસ થીટા ઇક્વલ ટુ થશે ટેન થીટા. ત્યારબાદ જો કોસ થીટા અપોન સાઇન થીટા હોય તો આ થશે કોટ થીટા. આ મેથડનો એક લાસ્ટ સમ છે, થોડો કન્ફ્યુઝિંગ વાળો છે. જેમ પહેલાંમાં આપણે આને સિમ્પ્લિફાય કર્યું તેમ સૌ પ્રથમ તો આને સિમ્પ્લિફાય કરી દઈએ. એ અંદર મલ્ટીપ્લાય થશે એટલે આનું થશે એ થીટા પ્લસ ફરીથી આનું થશે એ સાઇન થીટા. એવી જ રીતે અહીંયા પણ વાય ઇક્વલ ટુ થઈ જશે એ માઇનસ એ કોસ થીટા. બસ આટલું જ્યારે આપ સિમ્પ્લિફાય કરી દો છો તો પછી આ સમ ગણવો ઇઝી થઈ જશે. નોર્મલી હવે આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ કે ડીએક્સ અપોન ડી થીટા એ થીટા, જેમ આપણે થ્રી એક્સનું થ્રી કરતા હતા, ફોર એક્સનું ફોર કરતા હતા, એમ એ થીટાનું અહીંયા થઈ જશે એ પ્લસ એ સાઇન થીટા. એ કોન્સ્ટન્ટ છે, સાઇન થીટાનું થઈ જશે કોસ થીટા. એવી જ રીતે ડીવાય અપોન ડી થીટા, હવે અહીંયા એ એકલો છે. નેક્સ્ટ આના આગળના સમમાં જોયું હતું કે જ્યારે કોઈ પણ કોન્સ્ટન્ટ એકલો હોય ત્યારે એનું ઝીરો થઈ જશે, માઇનસ એ, અહીંયા એ એમનો એમ જ રહેશે, અને કોસ થીટાનું થશે માઇનસ સાઇન થીટા ઇક્વલ ટુ માઇનસ માઇનસ પ્લસ, એટલે કે એ સાઇન થીટા. આટલો આન્સર આવશે. હવે આને આપણે ગણીએ તો ડીવાય અપોન ડી થીટા ડિવાઈડ બાય ડીએક્સ અપોન ડી થીટા ઇક્વલ ટુ, ઉપર આવશે એ સાઇન થીટા અને નીચે આવશે એ પ્લસ એ કોસ થીટા. ડી થીટા ડી થીટા કેન્સલ થઈ જશે, અહીંયા ફક્ત વધશે કે ડીવાય અપોન ડીએક્સ ઇક્વલ ટુ, આપણે હજુ આને સિમ્પ્લિફાય કરી શકીએ છીએ, ઉપર એ સાઇન થીટા, નીચેથી જો હું એ કોમન કાઢી લઉં તો બ્રેકેટમાં વધશે વન પ્લસ કોસ થીટા, એ કેન્સલ થઈ જશે, એટલે આપણો ફાઇનલ આન્સર કંઈક આ પ્રમાણે આવશે કે સાઇન થીટા અપોન વન પ્લસ કોસ થીટા. બસ મિત્રો, આ મેથડના ફક્ત 6 સમ જ આપણે સોલ્વ કરવાના છે, પરંતુ
આ છ સમ આપ વારંવાર એટલે કે 3 થી 4 વાર જોઈ અને પછી જાતે પ્રેક્ટિસ કરી એકવાર જો સોલ્વ કરી જશો તો આ મેથડ ચોક્કસથી એક્ઝામમાં પૂછાય જ છે 3 અથવા તો 4 માર્ક્સમાં. તો ફક્ત આ 6 સમની પ્રેક્ટિસ કરી અને આપ એક્ઝામમાં આ સમને સોલ્વ કરી શકો છો. ઇવન જો આ 6 સમ આપે જાતે સોલ્વ કર્યા હશે તો આના કરતાં કોઈ ડિફિકલ્ટ સમ પણ જો આવશે, કેટલીક વાર ટ્વિસ્ટ પેપર આવે છે, તો પણ આપ એને આસાનીથી સોલ્વ કરી શકશો. મિત્રો, હજુ 3 થી 4 જેટલી મેથડ બાકી છે. જો આપણને આ વિડીયોમાં સમજણ પડતી હોય અને ઇઝી મેથડ લાગતી હોય તો ચોક્કસથી આ વિડીયોને લાઇક કરો, તેમજ તમારા મિત્રો સાથે આને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. મિત્રોને આજ આ વિડીયો ચોક્કસથી મોકલો, એમને પણ બોલો કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે, કે જેથી આ ચેપ્ટરના જે બીજા વિડીયો છે 3 થી 4 મેથડના એ પણ આસાનીથી એને શીખી શકશે. થેન્ક યુ.